નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે આપણે સાત અને આઠ જુલાઈ બે હજાર વીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબ્સ્ક્રાઇબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકોન છે તેને પણ ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝને લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ સાત અને આઠ જુલાઈ બે હજાર વીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ સંયુક્ત રાષ્ટ્રો દ્વારા કયા રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી કે કે સલજાને સન્માનિત કરવામાં આવ્યા તો આ સ્વાસ્થ્ય મંત્રી છે કેરળ રાજ્યના કેરળ રાજધાની તિરુવનંતપુરમ મુખ્યમંત્રી પિનારાઈ વિજયન રાજ્યપાલ આસિફ મોહમ્મદ ખાન વિધાનસભાની બેઠકો એકસો ચાલીસ લોકસભાની બેઠકો વીસ રાજ્યસભાની બેઠકો નવ અને સ્થાપના વર્ષે છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન બે હાલમાં જ કયા રાજ્યની સરકારે કિલ કોરોના અભિયાન શરૂ કર્યું તો તે છે મધ્યપ્રદેશ રાજ્ય સરકાર મધ્યપ્રદેશ રાજધાની ભોપાલ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ રાજ્યપાલ લાલજી ટંડન વિધાનસભાની બેઠકો બસો ત્રીસ લોકસભાની બેઠકો ઓગણત્રીસ રાજ્યસભાની બેઠકો અગિયાર ને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન ત્રણ હાલમાં જ કયા રાજ્યના રાજ્યમાં દુનિયાના સૌથી મોટા પ્લાઝમા થેરેપી સુવિધા કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવશે તો તે છે મહારાષ્ટ્ર રાજ્ય મહારાષ્ટ્ર રાજધાની મુંબઈ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી વિધાનસભાની બેઠકો બસો અઠ્યાસી લોકસભાની બેઠકો અડતાલીસ રાજ્યસભાની બેઠકો ઓગણીસ અને સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો સાહીઠ પ્રશ્ન ભારતના પ્રથમ લાયક ને કયા રાજ્યોમાં ખુલ્લો મૂકવામાં આવ્યો તો તે રાજ્ય છે ઉત્તરાખંડ રાજ્ય ઉત્તરાખંડ રાજધાની દેહરાદૂન મુખ્યમંત્રી ત્રિવેન્દ્રનાથ રાવત રાજ્યપાલ બેબીરાની મૌર્ય વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો પાંચ રાજ્યસભાની બેઠકો ત્રણ અને સ્થાપના વર્ષ છે નવ નવેમ્બર બે હજાર પ્રશ્ન પાંચ હાલમાં જ કયા રાજ્યમાં ભારતની પ્રથમ પ્લાઝમા બેંક બનાવવાની જાહેરાત કરવામાં આવી તો તે રાજ્ય છે દિલ્હી દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન છ હાલમાં જ કયા રાજ્યમાં પ્રોજેક્ટ પ્લેટિનાનો શુભારંભ કરવામાં આવ્યો તો તે છે મહારાષ્ટ્ર રાજ્ય મહારાષ્ટ્ર રાજધાની મુંબઈ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી વિધાનસભાની બેઠકો બસો અઠ્યાસી લોકસભાની બેઠકો અડતાલીસ રાજ્યસભાની બેઠકો ઓગણીસ અને સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો સાહીઠ પ્રશ્ન સાત હાલમાં જ ગુજરાતના કયા જિલ્લામાં રેઇન હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ સ્થાપિત કરવામાં આવ્યું તો તે છે વડોદરા જિલ્લો ગુજરાત રાજધાની ગાંધીનગર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભાની બેઠકો એકસો બ્યાસી લોકસભાની બેઠકો છવ્વીસ રાજ્યસભાની બેઠકો અગિયાર સ્થાપના વર્ષ છે એક મે પ્રશ્ન હાલમાં કયા રાજ્યની સરકારે અધ્યાદેશ પસાર કર્યો તો તે છે આસામ રાજધાની દિશપુર મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ રાજ્યપાલ જગદીશ મુખી વિધાનસભાની બેઠકો એકસો છવ્વીસ લોકસભાની બેઠકો ચૌદ રાજ્યસભાની બેઠકો સાત અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન પૂર્વ ફૂટબોલર મારિયો ગોમેઝે નિવૃત્તિ લેવાની જાહેરાત કરી તો તો છે જર્મની દેશના જર્મની પાટનગર બર્લિન ચાન્સેલર એન્જલો મોર્કલ ચલણ છે યુરો પ્રશ્ન દસ હાલમાં જ કયા દેશના ક્રિકેટ બોર્ડે ખેલાડીઓના સ્વાસ્થ્ય અને માનસિક શાંતિને ટ્રેક કરવા માટે એપ લોન્ચ કરી તો તે દેશ છે બાંગ્લાદેશ જેના ક્રિકેટ બોર્ડે આ પ્રકારની એપ લોન્ચ કરી છે બાંગ્લાદેશ પાટનગર ઢાકા રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ પ્રધાનમંત્રી શેખ હસીના ચલણ છે બાંગ્લાદેશી ટકા પ્રશ્ન અગિયાર હાલમાં જ કયા દેશે રાષ્ટ્રીય સ્મારકોને નુકસાન પહોંચાડનારને દસ વર્ષની સજાનું પ્રાવધાન કર્યું તો તે દેશ છે અમેરિકા અમેરિકા પાટનગર વોશિંગ્ટન ડીસી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચલણ છે અમેરિકી ડોલર પ્રશ્ન પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ક્યાં સુધી મફત રાશન આપવામાં આવશે તો મફત રાશન આપવામાં આવશે નવેમ્બર બે હજાર વીસ સુધી ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો પ્રશ્ન તેર હાલમાં જ કયા દેશે ટિકટોક સહિત કુલ ઓગણસાઠ ચીની એપ્લિકેશન પર બેન લગાવ્યું તો તે દેશ છે ભારત ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન ચૌદ હાલમાં જ લાજર ચકવેરા કયા દેશના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીત્યા તો તેઓ ચૂંટણી જીત્યા છે મલાવી દેશની જે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી હતી પ્રશ્ન પંદર કયા દેશે જી સેવન સમૂહમાં દક્ષિણ કોરિયાને સામેલ કરવાના અમેરિકાના પ્રસ્તાવને રદ કર્યું તો તે દેશ છે જાપાન જાપાન પાટનગર ટોક્યો પ્રધાનમંત્રી શિન્જો આબે અને ચરણ છે યન થેન્ક્સ ફોર વોચિંગ વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જોરથી કરશો આગળના વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો થેન્ક યુ વેરી મચ